આંખો જોઈને કહી દઈએ અને એની આંખમાં અમારી જાત માટેની સલામતી જોઈએ, એટલા માટે કિસ કરતી વખતે દરેક સ્ત્રી આંખ બંધ કરી દે છે કે યાર હવે આની આંખોમાં છેલ્લું પ્રતિબિંબ છે, પછી જગતમાં કશું જ જોવાનું નથી, એટલે ઓળઘોળ થઈ જાય છે. અને પ્રેમ કરતી વખતે સ્ત્રી વધતી જ નથી, હું વધુ તો મને બાંધો ને તો તમે બંધન ગણાય ને પ્રેમ. એટલા માટે સ્ત્રી માટે પ્રેમ ક્યારેય બંધન છે જ નહીં, પહોંચવા સુધીની એક અવસ્થા છે, એક રસ્તો છે. અને પુરુષને સતત એવું થાય છે કે યાર આટલું ઇઝીલી સમર્પણ ઓગળી જવું, આ ઓગળું પણ આવે છે ક્યાંથી? એટલે એ મિસ્ટ્રીને કારણે રિપીટેડલી એ સ્ત્રીના પ્રેમમાં પડે છે. અને એટલા માટે આ પ્રેમનો વ્યવહાર આખો, આ તમે જો પૃથ્વી શરૂ થઈ આદમથી લઈ ઈવ સુધી અત્યાર સુધીની દરેક વ્યક્તિ, કાળો ગોળો અમીર કાંઈ પણ, આ વ્યક્તિ, દરેક વ્યક્તિ આ પૃથ્વી પરનો આવ્યો છે પ્રેમ કરીને જ જશે, પ્રેમ માટે તરફોડિયા મારશે. પ્રેમ નહીં મળે તો એ આખી જિંદગીને તબાહ, આ પૃથ્વીને, જેણે જેણે આ પૃથ્વીને તબાહ કરી છે, દરેક વ્યક્તિના જીવનમાં ન પ્રેમ મળ્યો હોય અને અથવા તો તિરસ્કાર મળ્યો હોય પ્રેમમાંથી, એણે તબાહ કરી છે. દરેક સર્જનહારના જીવનમાં જુઓ, અત્યંત પ્રેમથી તરબતર હોત તો જ તમે કશું સર્જન કરી શકો. એ સંતાનનું હોય, પુસ્તકનું હોય, ચિત્રનું હોય કે સાહિત્યનું હોય, તમે એના પ્રેમમાં હોય એટલે તમે રંગ છે. અને સંવેદનાની જે વાત કરી, ઇક્યુની સુભાષભાઈએ વાત કરી, એ ઘણી હદે એટલા માટે સાચી છે કારણ કે ધીમે ધીમે આપણને ઈશ્વરે આંખો સામે જોવા માટે આપી છે. અહીંયા મને જોવા માટે નથી આપી, આપણે સામે જોવાનું જ ભૂલી ગયા છે. સેલ્ફીમાંથી આપણે સતત આપણે પોતાની જાતને જ જોયા રાખીએ છીએ, એટલે મને બીજાનો વિચાર જ નથી આવતો, ના મારી પડખે સૂતી હોય એને, કે નથી મારા રૂમની બહાર રહેતી વ્યક્તિ એની પણ મને તમા નથી હોતી. આપણે, હું ઘણી બધી વાર કહું છું કે જે લોકોને આજુબાજુવાળાની પીડા, તકલીફ અને મૂંઝવણ સ્પર્શતી નથી, એ લોકોએ ગ્રહોની ચિંતા કરવાની જરૂર જ નથી. તમને આજુબાજુવાળા ન સ્પર્શતા હોય તો ઓડલા હજારો કિલોમીટર દૂર શનિ અને મંગળ તમારું હું બગાડી લેવાનું હોય, તમને નહીં જ સ્પર્શે. અમારા બાળકો છે એ મનબુદ્ધિના બાળકો છે. સુભાષભાઈને જઈને જ્યારે જ્યારે રૂમીની, ટાગોરની, જીબરાનની સંજુભાઈ વાત કરે ને, ત્યારે મને એમ થાય કે બહાર તો, સ્કૂલની બહાર તો આવા માણસો છે જ નહીં, તમારે મળવા હોય તો આવજો મારી નિશાળે. કે જે બાળકને, જે વ્યક્તિને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી, આપણને અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને ત્રણ ભાષા સરેરાશ આવડે છે, ગુજરાતી, અંગ્રેજી ને હિન્દી. 30 વર્ષ, 32 વર્ષ, 40 વર્ષ સાથે રહ્યા પછી સમી સાંજે આપણે દરેક વ્યક્તિ એક વ્યક્તિને કહીએ છીએ કે યાર હું તને જે કહેવા માંગુ છું તું સમજી શકતો નથી. અને મારા બાળકોને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી, મારા તેલવાળા માથા સાથે, મારી આંખમાં સહેજ એવો આમ ઉદાસી હોય ને તો મને ભેટી પડે ને એમ કે બેન ચા પીવી છે, ટીપોસના એવાયા છે મારા બાળકો. તમે જો કે ક્યારેક તમારી બુદ્ધિ છે ને, બુદ્ધિ નામના ચશ્મા તમને કોકના આંસુ જોવા નથી દેતી, તમને શંકા આપે. એટલા માટે ક્યાંક ને ક્યાંક બુદ્ધિનો, અત્યારે જ્યારે લોકો એવું કહે છે કે ઇમોશનલ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ વિથ ઇમોશન્સ એવું નથી રહ્યું, હોવું એવું જોઈતું હતું કે કોઈ પણ મેનેજમેન્ટ હોય, કોઈ પણ હ્યુમન ટચ હોવો જોઈએ. લાગણીઓને સંતુલિત તમે ચોક્કસ કરી શકો, પણ એને તમારે કાપકૂપ કરી, વાઢકૂપ કરીને ગોઠવણી કરવાની હોય તો એ ક્યાં નહીં. જોઈ વિચારી, સમજી વિચારીને વિશ્વાસ કરજો, તો એને વિશ્વાસ કહેવાનો? તો એને વિશ્વાસ કઈ રીતે કહી શકાય? હા, અને તમે આમ જોઈને તમને એવું થઈ જાય. અને સાચી, તમે પ્રેમમાં છો એનું સૌથી મોટા મોટું ઉદાહરણ એ કે તમે કોઈકને, બે વ્યક્તિઓને સાથે જોઈને આમ જાતા હોય ને સ્કૂટર ઉપર, તો તમને એમ જાય માતાજી એમને જાજા સુખી કરે. અને તમારા ફ્લેટની નીચે સ્કૂટર પાસે બે જણા ઉભા હોય ને ચોકીદારને ફોન કરીને કે ઓલા બે કોણ ઉભા છે, જોવો તો. એટલે તમને તો નથી મળ્યું, પણ કોઈને આ પૃથ્વી પર ન મળવી જોઈએ એવા આપણે હવે થઈ જતા આવ્યા છીએ. બરાબર છે. પછી શું સંવેદનાની ને લાગણીઓની અપેક્ષા રાખવાની? સુભાષભાઈ સરસ વાત કરી કે સાચા અર્થમાં આ નવી જનરેશન સારી છે કે તરત મૂવ ઓન થઈ જાય છે, પણ સતત મૂવ ઓન થતા રહેવું એ પણ એક પ્રકારની સમસ્યા છે. હમણાં થોડા વખત પહેલાં વેલેન્ટાઇન દિવસે એક પ્રોગ્રામમાં એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો કે બેન, પ્રેમમાં એક વખત તો થોડું પડવાનું હોય. એટલે બીજું, હા એ વાત સાચી છે, એક પ્રેમમાં તમે નિષ્ફળ જાઓ તો બીજા પ્રેમમાં પડો, પછી તમે બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં પડ્યા જ કરો, તો તમે ક્યારના પડી ગયેલા છો?
તમે ક્યારેય ઊભા નહીં થાવ. પ્રેમમાં પડવું ચોક્કસ છે, પ્રેમમાં ડૂબવું છે, પણ પ્રેમમાં જે જે ડૂબ્યા ગયા છે ને એકચ્યુઅલી તરી ગયા છે. ભવસાગર તરવાનો એક જ ઈલાજ છે કે પ્રેમમાં ડૂબી જાઓ. નસીબમાં હશે તો મોતી લઈને આવશો, નહીં તો અનુભવ લઈને તો 100% દોસ્ત આવશે. એક મારી વાત કેવી છે કે આપણા મનમાં એક પ્રેમ માટેની ગેરસમજણ એ છે કે ઓલ યસ, તમે પ્રેમમાં હો એટલે વ્યક્તિ તરફથી તમને બધી હા જોવી જોઈએ. કોઈ વ્યક્તિની હા એ પ્રેમ નથી, મારી નાનો સહજતાથી સ્વીકાર એ પણ પ્રેમનો જ ભાગ છે. એટલે અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ પોતાના સંતાનોને ના થોડીક શીખવાડવાની જરૂર છે. ચોકલેટ માગો તો તમે તરત ચોકલેટ આપી દો, કેડબરી માગે આ બહાર જવું છે, રાઇફલમાં જવું છે, બધી હા યસ ઓકે 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 ઓકે, એને થોડીક ના સાથે પચાવતા શીખો. થોડીક વાર તો એને રાખો બેટા, પપ્પા આવે પછી વિચારશું. હવે એવું થતું જ નથી. અને બીજું કેવું થાય છે કે અત્યારે એક એક હોમ સ્કૂલિંગનો એક કોન્સેપ્ટ આવ્યો છે, એ સારો કે ખરાબ એમાં નથી પડતી, પણ એમાં ત્યારે હું બધાને કહું છું કે જે જે લોકો પોતાના સંતાનોને એવી રીતે આમ આમ જયભાઈ જેવા મા બાપ હોય કે જે પોતાના સંતાનને 24 કલાક દરરોજ ક્ષણે ક્ષણે નવું આપી શકતા હોય તો જુદી વસ્તુ છે. પણ એવા કિસ્સામાં તમે એટલા સભાન હોવા જોઈએ, તમારી પાસે એટલો સમય હોવો જોઈએ. પણ તમારા બાળકને જ્યારે તમે ઘરે રાખો છો ત્યારે તમે ઓલ યસમાં રાખો છો, એને ખબર જ નથી પડતી સ્કૂલમાં 50 બાળકોની વચ્ચે તમે ઊભા થાવ, ટીચર એમ કે બેસ જા હમણાં નહીં, હમણાં તારે ઊભું નથી થવાનું, હું કહું એટલે ત્યારે રાહ જોવાની છે, તારો વારો આવે ત્યારે તારે જવાનું છે. એ બધું છે એ સ્કૂલિંગનો ભાગ છે. પણ આપણે ત્યાં અત્યારે સ્કૂલિંગ સિસ્ટમની જેમ જયભાઈ વાત કરીએ કે આપણે માર્ક સિવાય વિચાર જ નથી કરતા. જે શિક્ષકો આવી વાતો કરે છે ને એને એને આચાર્યો મેમો આપે છે કે ભાઈ પાઠ પૂરો કરો, ખોટી વાતો નહીં કરો. અને પછી એ જ આપણે માતા પિતાઓ છે જે ફરિયાદ કરે છે કે આ સાહેબ આડાવળી બહુ વાતો કરે છે. જેને તમે આજે આડાવળી વાતો કરો છો એ તમારા સંતાનને આડાવળે રસ્તે આવતીકાલે લઈ જવાશે દોસ્ત. અને કોઈ પણ સંબંધ હોય, લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, એમાં કેવું થાય છે કે પ્રેમ નામનું પતંગિયું તમારા ઘરમાં કે તમારા ખભા ઉપર આવીને બેસે જો તમે સ્થિર હો તો. પણ આપણે એ પતંગિયાને, પ્રેમ નામના પતંગિયાને ઈચ્છાઓથી સપનાઓથી ગુસ્સાઓની ટાંચડીઓ મારી મારીને ફ્રેમ કરી દઈએ કે આ પતંગિયું આમનામ રહેવું જોઈએ. પહેલી વખત જેટલો આઈ લવ યુ વખતે મને નિખાર હતો એટલો જ નિખાર મને આ સમયે રહેવો જોઈએ. તમે જીવતા પતંગિયાને ટાંકણી મારી મારીને જડવા માંગતા હોય તો આ જગતનો એકેય પતંગિયું જીવે નહીં, કોઈ પ્રેમ ન જીવે. વાહ વાહ ડેવલપમેન્ટ વાહ. અને સૌથી મહત્વનું કે પ્રેમ નામનું તત્વ તો ઉતરે છે ઉપરથી, મહેર હતી એવી મહેર દરેકના જીવનમાં થાય છે, પણ આપણે એની પાસે કામ કારકુની ના કરાવીએ છીએ એટલે પ્રેમ આપણને નૂર નથી લાગતો.